પણ યુગદર્પણ એકેડેમી મિત્રો, આજે આપણે જે વિષયની ચર્ચા કરવાની છે એ છે હિસ્ટ્રીનો એક નાનો એવો ટોપિક રહી ગયેલો છે. જ્યાં હિસ્ટ્રીના લેક્ચરની અંદર આપણે છે આધુનિક ભારતની અંદર ગાંધીજીનો એક ચંપારણ સત્યાગ્રહ વિશે ચર્ચા કરી ગયેલી હતી. પહેલા મારી તમને વિનંતી છે કે તમે ખાસ કરીને છે ને યુટ્યુબમાં જઈને યુગદર્પણ એકેડેમી સર્ચ મારીને જે મેં પ્લેલિસ્ટમાં જઈને ચંપારણ સત્યાગ્રહ વિશે થોડીક માહિતી મેળવી લેજો. કારણ કે અત્યારે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છે ને એ છે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ. અને ગયા વિડીયોની અંદર આપણે જે ચર્ચા કરી હતી ને એ તો ભારતનો પ્રથમ સત્યાગ્રહ, બરોબર. તો અત્યારે આપણે જે વિષયની ચર્ચા કરવાની જે હિસ્ટ્રીનો છે, ગુજરાતના લગતો હિસ્ટ્રીનો એક ટોપિક છે, વર્ગ 3 ની એક્ઝામમાં પૂછાય એવો ટોપિક છે. એટલે ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે તમે આ વિડીયો આખે આખો સંપૂર્ણપણે જોજો, કારણ કે એક્ઝામમાં રિલેટેડ આમાંથી ઘણા બધા પોઈન્ટ પૂછાઈ શકે એમ છે. તો શું હતો ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ, શું નામ રહી ગયેલું હતું, કયા વર્ષમાં રહી ગયેલું હતું, કોના દ્વારા શરૂઆત કરવામાં આવી ગયેલી હતી, આ જે સત્યાગ્રહની અંદર છે કયું બિરુદ આપવામાં આવી ગયેલું હતું, કયા લોકોનો આમાં મેળાપ થઈ ગયેલો હતો, બરોબર. તો બધી માહિતી વિશે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરીએ. તો ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ એટલે બધાને ખબર હશે કે જેને આપણે ખેડા સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ, બરોબર. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ એટલે કે ખેડા સત્યાગ્રહ, ને ભારતનો પ્રથમ સત્યાગ્રહ એટલે કયો આપે તો કે ગાંધીજીનો ચંપારણ સત્યાગ્રહ, મોતીહારી સત્યાગ્રહ અથવા તો નીલ સત્યાગ્રહ. આ ત્રણે ત્રણ નામ છે ભારતના પ્રથમ સત્યાગ્રહના રહી ગયેલા છે. તો શું પરિસ્થિતિ થઈ ને અંગ્રેજોએ શું એવું કરી ગયેલું હશે જેથી કરીને ગુજરાતમાં આ પ્રથમ સત્યાગ્રહ થઈ ગયેલો હતો. તો ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહમાં એવું ઘટના બની ગયેલી હતી કે અંગ્રેજ લોકોનો છે ને એક કાયદો, એક ધારો રહી ગયેલો હતો કે કોઈ પણ ખેડૂતનું છે એ 25% કરતા ઓછું ઉત્પાદન થાય, ધ્યાનપૂર્વક સાંભળજો, કોઈ પણ ખેડૂતનું જો 25% કરતા ઓછું ઉત્પાદન થાય તો એ ખેડૂતનું કર અથવા તો મહેસૂલ માફ કરવામાં આવશે. આવો અંગ્રેજોનો એક ધારો રહી ગયેલો હતો. પરંતુ ઘટના એવી બને છે કે ખેડા જિલ્લાના રાસ ગામમાં છે ને અતિવૃષ્ટિ થઈ ગઈ. હવે આપણને અતિવૃષ્ટિ શબ્દ એટલે એ પાછો ખ્યાલ હોવો જોઈએ, શું છે અતિવૃષ્ટિ શબ્દ? તો અતિવૃષ્ટિ એટલે એવું કે વધારે પ્રમાણમાં વરસાદ થઈ જાય એને અતિવૃષ્ટિ કહેવાય. તો ઘટના શું બની તો કે ખેડા જિલ્લાના રાસ ગામમાં અતિવૃષ્ટિ થઈ ગઈ. અતિવૃષ્ટિ એટલે કે જેટલા જેટલા ખેડૂતોનો પાક રહી ગયેલો હતો ને એ વધારે વરસાદ પડવાના કારણે બધો પાક શું થઈ ગયો, ધોવાઈ ગયો. હવે પાક બધો ધોવાઈ ગયો તો ઉત્પાદન કેટલું થયું હોય તો કે સાવ 0% ઉત્પાદન થયું હોય. અને અંગ્રેજોનો તો એવો નિયમ રહી ગયેલો હતો કે કોઈ પણ ખેડૂતનું જો 25% કરતા ઓછું ઉત્પાદન થાય તો એનું મહેસૂલ અથવા લગાન અથવા તો એનો કર શું કરવામાં આવશે, માફ કરવામાં આવશે. પણ મિત્રો અહીંયા ઘટના એવી બને છે કે અહીંયા લગાન માફ કરવાના બદલે છે ને લગાન લેવાનું ચાલુ રાખવામાં આવે છે. એટલા માટે ખેડા જિલ્લાના રાસ ગામના ખેડૂતોએ આનો શું કર્યો તો વિરોધ. અહીંથી જ શરૂઆત થાય છે ખેડા સત્યાગ્રહની. હવે આપણને એમ થતું હશે કે આ બ્રિટિશ સરકાર જે એ કર ઉઘરાવવાનું ચાલુ કેમ રાખ્યું, તો આનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કારણ છે ને એ પ્રથમ વિશ્વયુદ્ધ રહી ગયેલું છે. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો શું રહી ગયેલો હતો તમને બધાને ખબર હશે, 1914 થી 1918 એક એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે કે પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો શું રહી ગયેલો છે, 1914 થી 1918. આજ 1914 થી 1918 અને પ્રથમ સત્યાગ્રહ આપણો ગુજરાતમાં થઈ ગયેલો એનો સમયગાળો શું રહી ગયેલો હતો તો કે 1917 થી 1918. તો એનો મતલબ એમ થયો કે કાંઈક તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કારણ છે પ્રથમ વિશ્વયુદ્ધ સાથે સંકળાઈ ગયેલું છે. કે બ્રિટિશ સરકારે જે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો, બરોબર, એના કારણે છે આર્થિક રીતે થોડી ઘણી તંગી આવી ગયેલી હશે. અને આ જ આર્થિક તંગીને પૂરવા માટે ભારતમાં ઘણા બધા છે ટેક્સ ઉઘરાવવાના શું રાખ્યા, ચાલુ રાખ્યા. એમાંની એક ડાયરેક્ટ અસર ક્યાં ગઈ તો કે ખેડા જિલ્લાના રાસ ગામ ઉપર ગઈ. હવે ગુજરાતનો જે પ્રથમ સત્યાગ્રહ ચાલુ થયો ને એનું મેઇન કારણ તમારે યાદ રાખવાનું છે અતિવૃષ્ટિ. હવે તમારા મગજમાં એટલું ફિટ થઈ ગયું કે અતિવૃષ્ટિના કારણે છે ખેડા સત્યાગ્રહની શું થઈ હતી, શરૂઆત થઈ ગયેલી હતી. હવે ખેડા જિલ્લાના ગામના લોકોએ જે વિરોધ કર્યો ને એ વિરોધ કરતા 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 આ વાત પહોંચી મહાત્મા ગાંધી પાસે. હવે તો આપણે એને મહાત્મા ગાંધી કહેવા પડે, કારણ કે ચંપારણ સત્યાગ્રહથી રવીન્દ્રનાથ ટાગોર એને શું કહી દીધા હતા, મહાત્મા કહી દીધા. હવે ગાંધીજીએ સીધો કોને કોન્ટેક્ટ કર્યો તો કે ગાંધીજીએ આ સત્યાગ્રહની આગેવાની છે ને બરોબર એક વ્યક્તિને આપવાની હતી. અને એ વ્યક્તિ અમદાવાદ જિલ્લાની અંદર છે ને વકીલાતની નોકરી સાથે સંકળાઈ ગયેલા હતા અને એ વ્યક્તિનું નામ હતું વલ્લભભાઈ પટેલ. પરંતુ એક્ઝામમાં તમને એવો પ્રશ્ન પૂછાય કે ખેડા સત્યાગ્રહની વાસ્તવિક શરૂઆત છે ને કોના દ્વારા કરવામાં આવી ગઈ હતી,
બરોબર ખેડા સત્યાગ્રહની વાસ્તવિક શરૂઆત છે કોના દ્વારા કરવામાં આવી કેલી હતી ઓપ્શનમાં તમને ગાંધીજી આપશે ઓપ્શનમાં તમને વલ્લભભાઈ પટેલે આપશે ઓપ્શનમાં તમને રવિશંકર મહારાજે આપશે અને ઓપ્શનમાં તમને મોહનલાલ પંડ્યા પણ આપશે આવા કન્ફ્યુઝનવાળા તમને પોઈન્ટ આપી ગયેલા હશે તો એક વાત તમારા મગજની અંદર ફિટ કરી નાખજો ખેડા સત્યાગ્રહ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ જેનો સમયગાળો 1917 થી 18 નો રહી ગયેલો છે બરોબર આની વાસ્તવિક શરૂઆત તમને પૂછે ને તો એની વાસ્તવિક શરૂઆત કરી ગયેલી હતી મોહનલાલ પંડ્યા દ્વારા કોના દ્વારા મોહનલાલ પંડ્યા દ્વારા ખેડા સત્યાગ્રહની વાસ્તવિક શરૂઆત કરી ગયેલી હતી કઈ રીતે તો એક સમય એવું બન્યું કે ખેડૂતોનો પાક જેટલો છે ને અંગ્રેજ લોકોએ બધો જપ્ત કરી લીધો ડુંગળીનો પાક હોય આ તે ઘણો બધો પાક રહી ગયેલો હતો એ ખેતરની અંદર શું કરી લીધો જપ્ત કરી લીધો હવે ગાંધીજી દ્વારા મજાક મજાકમાં મોહનલાલ પંડ્યાને એવું કહેવામાં આવ્યું કે જે ખેતરમાં પાક રહી ગયેલો છે ને એ તમે છે ને ખેડૂતોનો રહી ગયેલો છે આપણો રહી ગયેલો છે એ તમે લઈ આવો તો મોહનલાલ પંડ્યા છે એ જેટલો પાક ખેતરમાં રહી ગયેલો હતો ને બરોબર જે જપ્ત કરી ગયેલો પાક ખેતરમાં પડી ગયેલો હતો ને એ ઘણી બધી ડુંગળીઓ લઈને છે લઈને આવે છે એટલા જ માટે મોહનલાલ પંડ્યાને ગાંધીજી દ્વારા કયું બિરુદ આપવામાં આવ્યું તો કે ડુંગળી ચોરનો હવે એ આપણા બધાયના મગજમાં ફિટ કરી ગયેલું છે કે મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ ગાંધીજી દ્વારા આપવામાં આવી ગયેલું છે પણ હવે તો એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાશે કે ખેડા સત્યાગ્રહ દરમિયાન સોરી આજે ડુંગળી ચોરનું બિરુદ છે મોહનલાલ પંડ્યાને મળ્યું ગાંધીજી દ્વારા એ કયા સત્યાગ્રહથી મળી ગયેલું હતું બરોબર તો ખાસ યાદ રાખજો ખેડા સત્યાગ્રહ થી ડુંગળી ચોરનું બિરુદ ગાંધીજી દ્વારા મોહનલાલ પંડ્યાને આપવામાં આવેલું હતું હવે મોહનલાલ પંડ્યા તો વયા ગયા જેલમાં જે ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું હવે આ સત્યાગ્રહની આગેવાની કોના હાથમાં જઈએ તો આ સત્યાગ્રહની આગેવાની છે કોના હાથમાં ગઈ તો કે સરદાર વલ્લભભાઈ પટેલના હાથમાં સરદાર વલ્લભભાઈ પટેલના હકમાં આની આગેવાની જાય છે સરદાર વલ્લભભાઈ પટેલને ગાંધીજી છે બરોબર અંગ્રેજો સાથે વાટાઘાટ કરીને છે આનું પરિણામ લઈ આવી જઈએ કે ભાઈ તમે અંગ્રેજો છે બરોબર એ ખેડૂતો પાસેથી જે આ સમય આવી પરિસ્થિતિમાં છે એ તમે ટેક્સ વસૂલ કરી શકો અથવા તો મહેસૂલ વસૂલ કરી શકો નહીં અને આ જ સત્યાગ્રહની અંદર છે બરોબર એ ગાંધીજીની જીત થઈ છે વલ્લભભાઈ પટેલની જીત થઈ ગયેલી હતી હવે આ સત્યાગ્રહમાં એક મહત્વની ઘટના સંકળાઈ ગયેલી છે તમને એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછે કે કયા સત્યાગ્રહથી જે ગાંધીજી વલ્લભભાઈ પટેલ અને રવિશંકર મહારાજનો મેળાપ થયો હતો એટલે ત્રિપુટિયામાં મળી ગયેલી હતી કયા સત્યાગ્રહથી તો આ સત્યાગ્રહનું નામ છે ખેડા સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહની શરૂઆત તમને એક્ઝામની અંદર કદાચ પૂછી શકે કે ગાંધીજી દ્વારા કહેવાતી વલ્લભભાઈ પટેલે ખેડા સત્યાગ્રહની આગેવાની ક્યારથી અથવા તો શરૂઆત ક્યારથી કરી ગયેલી હતી તો 22 માર્ચ 1918 થી ક્યાંથી 22 માર્ચ 1918 થી છે ખેડા સત્યાગ્રહની શરૂઆત કરી ગયેલી હતી જો સાલ તમને પૂછવું હોય તો તમને બધાને ખબર છે 1917 થી 18 પણ તારીખ અને મહિના સહિત પૂછવું હોય ને તો પણ એ લોકો પૂછી શકે એટલે ખેડા સત્યાગ્રહની શરૂઆત ગાંધીજીથી છે ગાંધીજી દ્વારા છે વલ્લભભાઈ પટેલે ક્યારથી કરી ગયેલી હતી તો કે 22 માર્ચ 1918 થી કરી ગયેલી હતી અને એનો સમયગાળો શું રહી ગયેલો હતો ખેડા સત્યાગ્રહનો તો 1917 થી 1918 નો સમયગાળો રહી ગયેલો હતો તો આ હતો ગુજરાતનો સૌથી મહત્વનો એક નાનો એવો ટોપિક રહી ગયેલો હતો જેને આપણે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ ખેડા સત્યાગ્રહ સમયગાળો શું 1917 થી 18 બરોબર કોનો કોનો મેળાપ થઈ ગયેલો હતો તો કે આ સત્યાગ્રહની અંદર છે એ ગાંધીજી વલ્લભભાઈ પટેલ અને રવિશંકર મહારાજનો મેળાપ થઈ ગયેલો હતો તો આ એક ટૂંકી ચર્ચા આપણે કરી ગયેલી હતી ખેડા સત્યાગ્રહની આમાંથી ઘણા બધા એક્ઝામની અંદર પોઈન્ટ પૂછાઈ શકે જો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો તમે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને તમામ મિત્રો સુધી આ વિડીયો શું કરજો શેર કરજો જય હિન્દ જય ભારત